સુરત સુમુલની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી છે. આ જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે જાહેરાત કરવામાં આવી છે તો સુમુલની સૌથી મોટી જાહેરાત જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુરત સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે તો પશુપાલકો માટે આ જાહેરાત કરવામાં આવી છે. તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સુરત સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી. કિલો ફેટે 115 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત સુમુલ ચેરમેન માનસિંહ પટેલે આ જાહેરાત કરી છે. તો 4 જૂન બાદ સુમુલ સુરત તાપી મંડળીમાં 385 કરોડ રૂપિયા જમા થશે. સુરત સુમુલનું 2023-24 વર્ષનું વાર્ષિક ટર્નઓવરની જો વાત કરીએ તો 6,333 કરોડનું થયું. સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના 2,50,000 પશુપાલકો જોડાયેલા છે. એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે. આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે. આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંડી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે. ને ખાસ કરીને 2 ગામોથી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી આજે તમે જોવો તો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન્ટ થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે. આ વર્ષે સુમુલનું ટર્નઓવર 6,333 કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ 18% જેટલો વધાર્યું છે. ઐતિહાસિક છે. અને ખાસ કરીને જે રીતે 115 રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આદિને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે 385 કરોડ રૂપિયા 4 જૂને મંડીઓ મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે. પશુપાલકોમાં આનંદ છે.